સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે, ત્યારે આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. રાજકોટની જૂની કલેક્ટર કચેરીને સર્વે ભવન ખાતે આ પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન બે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જો કે બાદમાં વોર્ડ નંબર 1 અને 2ના કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. ફોર્મ ક પણ નથી અને એક મેન્ડેટ નથી એવું જણાવવામાં આવ્યું હતું. તદઉપરાંત ભાજપે જે વાંધો લીધો હતો કે મહાનુભાવને બદલે માનુભાવ, એ માનુભાવ અને માનુભાવો વાળો નિયમ એમણે દેખાડી અને ક ફોર્મ મળી ગયો છે એવો સ્વીકાર કરી અને બધા જ બાકીના અમારા ફોર્મ મંજૂર કર્યા છે. સવારના જ્યારે ભરતભાઈ શિયાળનું ફોર્મ ની વાત થઈ ત્યારે અમાન્ય કરતા વખતે અમને કહેવામાં આવ્યું કે એનો મેન્ડેટ જ રજૂ થયો નથી. વાસ્તવમાં અમે એમને આ કાગળ અત્યારે દેખાડ્યો કે 11 નહીં અમે 12 રજૂ કર્યા છે, ત્યારે પાછા વળવાને બદલે અમને સ્વાભાવિક ઓલો મેન્ડેટ કોરો દેખાડવામાં આવ્યો. હાથ દળવાની મનાઈ, કલર ઝેરોક્સ હતી કે ઓરિજિનલ હતો એ મુદ્દો અહીંયા ઉપસ્થિત થાય છે, કારણ કે અમે 11 ફોર્મ 11 મેન્ડેટ રેગ્યુલરલી ભરીને વ્યવસ્થિત આપ્યા હોય તો 12મું ન આપવાનું કોઈ કારણ હતું જ નહીં, પરંતુ એક મેન્ડેટ ગુમ થઈ ગયો અને એની જગ્યાએ આ કલર ઝેરોક્સ આવી ગઈ હોય એવું અમે માનીએ છીએ. પણ અત્યારે અમારે ચૂંટણી અધિકારીનો નિર્ણય સ્વીકારવા સિવાય વિકલ્પ નથી. આવતા સમયમાં શું કરવું એના ઉપર અમે હવે ધ્યાન રાખીશું.